મિત્રો, તમારે ત્યાં કોઈ સુથારી કામ થયું હોય તો તમે આ ટૂલને ચોક્કસ જોયું જ હશે. એને સો કહેવાય છે. આ ઇંગ્લિશમાં સીનું પાસ્ટ ટેન્સ ફોર્મ સોની જેમ બોલાય તો છે, પણ અર્થ જુદો છે. ખબર છે .comના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં ફરીથી આપનું સ્વાગત છે. આજે આપણે કેટલાક મેન્ટેનન્સ ટૂલ્સની વાત કરવાના છીએ. મિત્રો, તમને કદાચ ખ્યાલ હશે કે હું પણ એક પોતે એન્જિનિયર જ છું અને વર્ષો સુધી એન્જિનિયરિંગ ફિલ્ડમાં કામ કર્યા પછી ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગમાં આવ્યો છું. તો આજે આપણે એવા કેટલાક ટૂલ્સની વાત કરીએ જે તમે જોયા જ હશે અને વાપરતા પણ હશો કદાચ, અને કદાચ કોઈક એવા શબ્દો હોય કે જે તમને ખ્યાલ નહીં હોય, અથવા કોઈ ગુજરાતીમાં તમે બોલતા હો આપણે એનો ઇંગ્લિશ વર્ડ જાણવા પ્રયત્ન કરીશું. થોડુંક ઝડપથી લેશું કારણ કે આ ખૂબ સહેલો ટોપિક છે. ફર્સ્ટ છે સ્પેનર. અમેરિકન ઇંગ્લિશમાં એને રેન્ચ પણ કહેવામાં આવે છે. તમારે કોઈ નળને ફિટ કરવું હોય કે પાઇપિંગમાં કંઈક વર્ક કરવું હોય તો તમે એની અંદર બહુ સહેલાઈથી સ્પેનરથી કરી શકો. મિત્રો, તમારે ત્યાં કોઈ સુથારી કામ થયું હોય તો તમે આ ટૂલને ચોક્કસ જોયું જ હશે. એને સો કહેવાય છે. સો પણ આ ઇંગ્લિશમાં સીનું પાસ્ટ ટેન્સ ફોર્મ સોની જેમ બોલાય તો છે, પણ અર્થ જુદો છે. હું એમ કહું કે આઈ સો અ સો, તો એમાં ફર્સ્ટ સો એ સીનું પાસ્ટ ટેન્સ ફોર્મ છે અને સેકન્ડ અ સો એ આ કર્વતનું નામ છે. મિત્રો, આ તો તમે દરેકે ઉપયોગ કર્યો જ હશે ક્યારેક ને ક્યારેક તમારા જીવનમાં. અ હેમર. કોઈક વાત વારંવાર આપણે કોઈને કહ્યા કરીએ કે જેથી તેને યાદ રહી જાય તો એને પણ આપણે હેમરિંગ કહેવાય. ફોર્થ ટૂલ જે છે તે તમે સ્ક્રૂ ફિટ કર્યા જ હશે, તો એના માટે તમે વાપર્યું હશે અ સ્ક્રૂ ડ્રાઈવર. કોઈક વાર ખીલી કાઢવા માટે અથવા કોઈક વસ્તુને પકડીને હાર્ડ પ્રેસ કરવા માટે તમે આનો ઉપયોગ કર્યો હશે. આ ફિફ્થ ટૂલ છે અપ્લાયર. એમાં ઘણા બધા પ્રકારના સાધનો આવતા હોય, આ તો ખાલી એક મેં તમને ઉદાહરણ આપ્યું અપ્લાયર. તમે જોયું હશે કે કેટલાક પ્લાયર એવા હોય કે શરૂઆતમાં એકદમ ટીનના હોય. તમારે કોઈ ડ્રિલ કરવું હોય તો તમે આ ડ્રિલિંગ મશીનનો ઉપયોગ કર્યો હશે. આ સાધન તમે કોઈ વર્કશોપમાં ગયા હોય તો તમે ચોક્કસ જોયું હશે, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ વાઇસ. આમાં યુકે સ્પેલિંગ અને અમેરિકન સ્પેલિંગ જુદા પડે છે. યુકે સ્પેલિંગ એટલે કે બ્રિટિશ સ્પેલિંગમાં આપણે VISE લખીએ છીએ અને અમેરિકનમાં VICE, બંનેનો અર્થ એક જ છે. મિત્રો, યાદ રાખજો આ વાઇઝ નથી. WISE વાઇઝ એટલે ડાયો કે શાણપણ ધરાવનાર, એ અર્થ નથી અહીંયા. અહીં છે વાઇસ. અને VICE વાઇસનો એક બીજો અર્થ પણ કદાચ તમને ખબર હશે. સદગુણ હોય તો આપણે એને વર્ચ્યુ કહીએ અને એનો ઓપોઝિટ દુર્ગુણ, એના માટે વાઇસ, એ પણ જાણીતો શબ્દ છે. સેમ સ્પેલિંગ પણ અર્થ બદલાઈ જાય. અને વાઇસ જેવું જ એક નાનું બીજું સાધન પણ કદાચ તમે જોયું હોય, કંઈક બે વસ્તુને સાથે પકડી રાખવી હોય તો એના માટે આપણે આ ક્લેમ્પ એનો પણ ઉપયોગ કરીએ છીએ, અ ક્લેમ્પ. અને છેલ્લો એક શબ્દ લઈએ. આ ટૂલ અથવા આના જેવા બીજા ઘણા બધા ટૂલ્સ, કોઈપણ સપાટીને આપણે સ્મૂધ કરવી હોય, પછી મેટાલિક હોય કે વુડન હોય, તેના માટે આપણે વાપરીએ છીએ, જેને અ ફાઇલ અથવા રાસ્પ કહી શકાય. પણ બંનેમાં થોડોક ડિફરન્સ છે. ફાઇલ જે છે તે મોટેભાગે આપણે મેટાલિક સરફેસ પર વાપરતા હોઈએ, જ્યારે રાસ્પ જે છે એ એક લાકડાની વસ્તુઓ માટે ખાસ આપણે વાપરતા હોઈએ છીએ. એમાં જે દાંત આવેલો હોય એની સાઇઝમાં અને એની બનાવટમાં થોડો ફેરફાર હોય છે. તો મિત્રો, આ થયા આપણા નવ મેન્ટેનન્સને માટેના શબ્દો. બીજા ઘણા બધા સાધનો છે, ફરી કોઈક વાર આપણે એની વાત કરીશું. મિત્રો, આ આજનો વિડીયો 15મો વિડીયો છે. જો અગાઉના 14 વિડીયો નહીં જોયા હોય તો પ્લીઝ જોઈ લેજો. અંગ્રેજી ભાષા માટેની ખૂબ જ અગત્યની માહિતીઓ તમને આ વિડીયોમાં મળી જશે. સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર.